અહીં આપેલું ચિત્ર એ ધીરજના ઘર પાસે આવેલ બહુમાળી મકાન પરથી તેના ઘર નજીક આવેલા બગીચાનું છે। જો આ ચિત્ર જુઓ તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ। જો અહીં આગળ ધીરજના ઘર પાસે આવેલી બહુમાળી મકાન પરથી તેના ઘરની નજીક આવેલા બગીચાનું ચિત્ર જુએ છે અને એના આપણે જે પ્રશ્નો પૂછ્યા છે તેના જવાબ આપવાના છે। મનીષાનું ઘર જુઓ, પહેલાં બરાબર ધ્યાનથી જોઈ લો ચિત્ર। અબ્દુલની કાપડની દુકાન, અબ્દુલની કાપડની દુકાન તમે જુઓ। મનીષાનું ઘર, અબ્દુલની કાપડની દુકાન, મહેશનું ઘર, આઈસ્ક્રીમ પાર્લર, રામનુની મીઠાઈની દુકાન, આવા અલગ અલગ ચિત્રો અલગ અલગ રીતે દર્શાવેલા છે। ગેટ નંબર A, B, C, D આપેલા છે। અહીંયા આગળ વૃક્ષ છે, અહીંયા આગળ પ્લેઇંગ કોર્નર છે, અહીંયા પણ બગીચો સુંદર છે। જુઓ તો હવે જોઈએ ક્વેશ્ચન્સ, પ્રશ્નો જોઈએ। આઈસ્ક્રીમ પાર્લર પાસે કયો દરવાજો છે? જુઓ તમે આઈસ્ક્રીમ પાર્લર શોધી કાઢો પહેલાં। ક્યાં છે આઈસ્ક્રીમ પાર્લર? યસ, આઈસ્ક્રીમ પાર્લર પાસે કયો દરવાજો છે? તમે કયો કહી શકો, કયો દરવાજો છે? આ દરવાજો છે કે આ દરવાજો છે? કયો દરવાજો છે? પાસે જુઓ, આઈસ્ક્રીમ પાર્લર આપણું આ છે, આપણું આઈસ્ક્રીમ પાર્લર આ છે, તો કયો દરવાજો નજીક છે? તો આ નજીક છે ગેટ નંબર D, ગેટ D જે છે એ નજીક છે। જોઈને ખ્યાલ આવી જાય, સરસ। ચલો હવે બીજો ક્વેશ્ચન, બીજો પ્રશ્ન। મનીષાના ઘરથી, જુઓ મનીષાનું ઘર જુઓ પહેલાં, સૌથી દૂર આવેલ બગીચાનો ગેટ કયો? મનીષાનું ઘર જુઓ, ઘર જોયું, તેના ઘરથી સૌથી દૂર આવેલા બગીચાનો ગેટ કયો? તો એના બગીચાનો ગેટ કયો છે તે તમારે શોધી કાઢવાનું છે। તો અહીંયા મનીષાનું ઘર ત્યાંથી આ તમે જુઓ તો નજીક કહેવાય, આ થોડું જુઓ તો દૂર કહેવાય, તો કયો ગેટ થોડોક વધારે દૂર છે? તો આ બગીચા પાસેનો ગેટ, ગેટ સી જે છે તે મનીષાના ઘરથી સૌથી વધારે દૂર છે એમ ચિત્ર પરથી કહી શકાય છે। જૈની બગીચામાં પ્રવેશે ત્યારે તેની ડાબી બાજુએ વડનું ઝાડ જુએ છે, તો તે કયા દરવાજામાંથી પસાર થઈ હશે? ચલો જૈની ગેટમાંથી દરવાજામાંથી પ્રવેશે ત્યારે તેની ડાબી તરફ વડનું ઝાડ જુએ છે, તો જૈની કયા ગેટમાંથી પ્રવેશી હશે? જો આ ગેટમાંથી પ્રવેશે તો અહીંયાથી પ્રવેશે તો એનો જમણા હાથે વડ આવે, અહીંયાથી પ્રવેશે તો એના ડાબા હાથે, અહીંયાથી પ્રવેશે તો એના ડાબા હાથે આવશે। જુઓ બીમાંથી પ્રવેશે તો એના ડાબા હાથે આવશે, અહીંયાથી પ્રવેશે તો તમારે જોઈ જવાનું, તમારે અહીંયા ઊભા રહેવાનું અને ચાલવાનું પ્રયત્ન કરવાનો, તો આ તમારો જમણો હાથ, આ તમારો જમણો હાથ, આ તમારો ડાબો હાથ, બરાબર છે? અહીંયાથી પ્રવેશે ત્યારે વિચાર કરો, આ ડાબો હાથ થશે ને આ જમણો હાથ થશે, તો તમે કહી શકો જવાબ ગેટ કયામાંથી, તો બી ગેટમાંથી, ગેટ બીમાંથી પસાર થશે ત્યારે તેને આ રીતે એનો વડ ડાબી તરફ આવેલો જોવા મળશે। તમે દરવાજા બી પાસે ઊભા રહો તો તમારાથી સૌથી દૂર શું હશે?
તમે દરવાજા બી પાસે ચડો ઉભા રહો અને તમારાથી સૌથી દૂર શું હશે? અબ્દુલની દુકાન, આઈસ્ક્રીમ પાર્લર, રામુની મીઠાઈની દુકાન અને લપસણી. અહીં રામુની દુકાન છે, શબ્દમાં થોડી જોડણીમાં રામનુનની નહીં પણ રામુની દુકાન છે, જોડણીમાં થોડોક અહીંયા મિસ્ટેક થયેલી છે. જોડણીમાં તમે જોઈ શકો છો, આ જોડણીમાં રામુ સમજવાનું છે. તો ચલો, કોણ સૌથી બી ગેટ ઉપર ઉભારી જાઓ? ચલો તો અબ્દુલ, આઈસ્ક્રીમ, રામુ અને લપસણી. અબ્દુલ જુઓ ક્યાં છે? અબ્દુલ તો ગેટ કયા પાસે ઉભારવાનો છે? તો તમારે ગેટ બી પાસે ઉભારો. અબ્દુલની દુકાન જુઓ તો નજીક છે. આઈસ્ક્રીમની દુકાન જુઓ તો થોડી દૂર છે. રામુની મીઠાઈની દુકાન જુઓ તો એનાથી દૂર છે. અને આઈસ્ક્રીમ પાર્લર, રામુની દુકાન અને ત્રીજી બાબત આપણે કઈ કીધી છે? તો ત્રીજી બાબત કીધી છે લપસણી. પ્લેઇંગ કોર્નરમાં જુઓ, રમતના અહીંયાથી જુઓ તો આ લપસણી છે, એ નજીક. આઈસ્ક્રીમ પાર્લર દૂર, અબ્દુલની કાપડ નજીક, અને સૌથી વધારે દૂર કોણ છે? રામુની દુકાન. રામુની દુકાન સૌથી વધારે દૂર છે. તો આ રીતે તમે ચિત્રને આધારિત કહી શકશો પ્રવેશ દરવાજા એથી પ્રવેશો. ચલો કલ્પના કરો, દરવાજા એથી તમે પ્રવેશો, તમારી ડાબી બાજુએ શું હશે? દરવાજા એથી પ્રવેશો, તમારી ડાબી બાજુએ શું? ચલો ડાબી બાજુ, ચલો ગેટ નંબર એમાંથી પસાર થાઓ. નીકળ્યા? ઓકે, તમે નીકળ્યા તો ચલો નીકળ્યા. ડાબી બાજુ શું હશે કહો? હા, બાળકોના રમતના સાધનો છે, બરાબર. એમાં સીસો છે, ચકરડી છે, લપસણી છે અને સ્વિંગ સિંચકા પણ છે. અને આપણે શું કહીએ છીએ કે કિડ્સ કોર્નર, બાળકોનો ખૂણો અથવા તો પ્લેઇંગ કોર્નર અથવા તો બાળકોના રમત ગમતના સાધનો અહીંયા દર્શાવેલા છે. ચલો એના પછીનો સવાલ, આપેલા નકશાના આધારે જૈની અને ઈશનો સંવાદ પૂર્ણ કરો. જૈનીનું ઘર જોઈ લો, ત્યાંથી બેંક છે, બેંકથી આગળ આવે તો પેટ્રોલ પંપ, એનાથી આગળ આવે તો બગીચો અને ઈશનું ઘર છે. જૈનીને ઈશના ઘરે જવું છે, તે માટે તે ઈશને ફોન કરે છે. ઈશ જૈનીને તેના ઘરનો રસ્તો બતાવે છે. ઈશ કોલમાં કહે છે કે તું જૈની આ રસ્તે ડાબી તરફ આવ, જવણી તરફ આવ, આમ આવ, તેમ આવ, આ સામે જો, અહીંયા આવશે, એથી ડાબી તરફ વળ, આવું બધું કહેશે. તો તમે જેમ કહો છો તે પ્રમાણે. હા, તો પહેલો ડાયલોગ છે, ઈશ કહે છે તારા ઘરથી બેંક સુધી પહોંચ. તો જૈની નીકળે છે, એના ઘરથી એ બેંક સુધી પહોંચે છે. ચલો બેંક સુધી આવી ગઈ, ઓકે. ત્યાંથી ખાલી જગ્યા એટલે કે જમણી અથવા ડાબી બાજુએ વળીને ચાલ. તો ત્યાંથી એ કઈ બાજુ ચાલશે? તો આ રસ્તો છે ને આગળનો, અહીંથી તે પોતે ડાબી બાજુ વળશે, અહીંથી આવે છે એટલે ડાબી બાજુ વળશે અને આગળ ચાલશે. ત્યાંથી આગળ નદી પાસે ત્રણ રસ્તા આવશે. તો ત્રણ રસ્તા આવી ગયા નદી પાસેના. ત્યાંથી કઈ બાજુ વળવું જોઈએ બોલો? ત્યાંથી ફરીથી ડાબી બાજુ તરફ વળ. ડાબી બાજુ વળી, થોડું ચાલ, થોડું આગળ જઈને, થોડું આગળ જઈને ક્યાં જવાનું છે? તો થોડું આગળ જઈને પછી વળવાનું થશે. શું આવશે? તો અહીંયા આગળ આવી જશે, પછી ત્રણ રસ્તા આવશે. તો પેટ્રોલ પંપ પાસેથી કઈ બાજુ જવું પડશે બોલો ઈશનું ઘર માટે? તો એ પોતે આ દિશામાં છે એટલે જમણી તરફ પડશે અને
જમણી તરફ વળશે પછી પહેલાં શું આવશે? બગીચો. બગીચાથી સીધે સીધું જવાનું છે અને આગળ જતાં બગીચો દેખાય અને બગીચાની પાસે તું મારું ઘર છે ઈશ એમ કહે છે. તો તમે જોઈ શકો છો જૈનીનું ઘર, જૈનના ઘરથી શરૂઆત કરી બેંક પાસે આવશે. બેંક પાસે આવ્યા પછી, બેંક પાસે આવે છે ડાબી તરફ, ફરી જમણી તરફ, ત્રણ રસ્તા પડશે. ડાબી તરફ તો જમણી તરફ, ડાબી તરફ અને ઈશનું ઘર. તો તમે આ રીતે અહીંયાથી જે ખાલી જગ્યામાં જવાબ જે તે પૂરવાના છે તે તમે જાતે પણ પૂરી શકશો. હોમવર્કમાં તમારે આ બે પ્રશ્નો કરી લેવાના છે. ઓકે, મળીએ.